કેશોદમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વિજય વિશ્વાસ સંમેલન યોજાઈ. કોંગ્રેસના અંદાજે 200 કાર્યકરો ભાજપમાં જોડાયા. પોરબંદર લોકસભાના ઉમેદવાર રમેશભાઈ ધડુકના પ્રચાર અર્થે કેશોદમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં વિશ્વાસ સંમેલન યોજાયું હતું. સંબોધિત કરવા આવેલા રાજ્યના મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ વિશાળ જાહેર સભા સંબોધન કરતા તેઓએ જણાવ્યું હતું કે જો આ લોકસભાની ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નથી પરંતુ ભારત પાકિસ્તાન વચ્ચેની છે. જો કોંગ્રેસ આવશે તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે, ત્યારે પાકિસ્તાનમાં ફટાકડા ન ફોડવા દેવા હોય તો ભાજપને મત આપશો, તેમ જણાવતા વધુમાં જણાવ્યું હતું કે દેશમાં સુખ અને શાંતિ જોઈતી હોય તો ભાજપને સત્તાનો દોર સોંપવો પડશે. વધુમાં એમ પણ જણાવ્યું હતું કે દેશવાસીઓને શાંતિની સાથે વિકાસ અને રોજગારી ક્ષેત્રમાં પણ દેશ આગળ વધી રહ્યો છે, ત્યારે દેશની સુરક્ષા માટે વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદીને ફરીવાર દેશનું સુકાન સોંપવાની લોકોને અપીલ કરી હતી. પૂર્વ ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ, જયરાજસિંહભાઈ, સામતભાઈ, પન્નાબેન, નગરપાલિકાના પ્રમુખ યોગેશભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ. સંમેલનમાં ભાજપના વિવિધ સંગઠનો દ્વારા સીએમને હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ જાહેર સભામાં દેશ પ્રદેશના ડેલિગેટ અને કેશોદ રાજપૂત સમાજના સર્વજ્ઞાતિ સમાજના પ્રમુખ હરદેવસિંહ રાયજાદા સાથે નગરપાલિકાના સભ્ય ભારતીબેન ભટ્ટ તથા અન્ય અંદાજે 200 જેટલા કોંગ્રેસના કાર્યકરો મુખ્યમંત્રીના વરદ હસ્તે ભાજપનો ખેસ ધારણ કરી વિધિવત ભાજપમાં જોડાયા હતા. વિજય વિશ્વાસ સંમેલનમાં ભાજપના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગોવિંદ હડિયા, ZS TV, કેશોદ. અમે અમારા મનોમંથનથી અને વિચારીને કે હિન્દુસ્તાનની અંદર જો નરેન્દ્રભાઈ મોદી આવી રીતે એક વિકાસની હરણફાળ લઈને નીકળતા હોય અને હિન્દુસ્તાનની અંદર જો સલામતીનાથી આપણે જીવી શકતા હોય ત્યારે આપણે નરેન્દ્રભાઈની વિચારધારામાં જોડાઈ જવું જોઈએ અને ભારતીય જનતા પાર્ટી માટે આપણે આપણું કામ કરવાની પણ ધગસ અને સાથ સહકાર આપવો એ બધાની ફરજ થાય એ માટે પણ અમે ભારતીય જનતા પાર્ટીની અંદર.